નંબર 38 39 સમજીશું બરાબર આપણે આગળના પેજ માં આજના એકાની લાઈન માં આપણે સંજ્ઞા 8 10 અને જે એકમ આવતા હોય આપણે એક એકમ બે એકમ ત્રણ એકમ બરાબર આગલા પેજ માં આપણે આગલા વિડિયો માં એ સમજીશું અને 25મો પ્રશ્ન તમારી સ્વાધ્યાય પોથી ખોલીને જોશો અને પછી સમજશો કે તમારી સ્વાધ્યાય પોથીમાં 38મો પેજ ઉપર 25મો પ્રશ્ન આપ્યો છે એમાં પેન્સિલના બોક્સ દોરેલા છે તો એવા પેન્સિલના બોક્સ છે 8 દોરેલા છે અને દશકમાં તો બધામાં શું આવશે 8 આવશે બરાબર અને પછી છૂટી પેન્સિલો આપેલી છે એ એકમના સ્વરૂપમાં આપેલી છે તો આપણે એ પેન્સિલો ગણી ગણીને એકમના ખાનામાં લખવાની રહેશે તો તમને પહેલામાં તો આપે જ છે કે દશક કેટલા 8 અને એકમ કેટલા છે તો કે 5 બરાબર તો પહેલામાં તો તમને આપેલી જ છે હવે એની પછી નીચે નીચે જુઓ તો આ દશકમાં તો આપણે 8 લખી નાખીશું પછી એકમમાં પેન્સિલ કેટલી છે ગણો જોઈએ 1 2 3 4 5 6 7 પેન્સિલ છે તો દશકમાં આપણે લખીશું 8 અને એકમમાં કેટલી આવશે 7 બરોબર તો દશક 8 એકમમાં 7 તો આપણે એકમમાં 7 લખી અને દશકમાં 8 લખી તો શું થશે તો કે 8 × 7 = 87 થશે 8 × 10 = 80 અને 7 80 માં 7 ઉમેરી એટલે 87 થાય દશકની જગ્યાએ આપણે 8 લખ્યા અને એકમની જગ્યાએ શું લખ્યા 7 એટલે શું થયું તો કે 8 × 7 = 87 બરાબર હવે એ જ પ્રમાણે એના પછી નીચે છે જુઓ તો એમાં દશકમાં 8 પેન્સિલના બોક્સ છે એટલે દશકમાં 8 આવશે પછી છૂટી પેન્સિલો કેટલી છે તો 1 2 3 ને 4 તો 4 પેન્સિલો છે તો આપણે દશકમાં લખીશું 8 અને એકમમાં કેટલા લખીશું 4 બરોબર તો અહીંયા શું આવશે હવે તો તમને મોઢે આવડી જાય 8 × 84 = 84 આવે દશકની જગ્યાએ 8 અને એકમની જગ્યાએ 4 8 × 10 = 80 અને 4 એકમ એમાં ઉમેરીએ એટલે 80 × 4 પણ કેટલા થશે 84 આ એકમનું સ્થાન આ દશકનું સ્થાન બરોબર તો એકમના સ્થાને આપણે 4 લખ્યા દશકના સ્થાને આપણે 8 લખ્યા એટલે શું થયું તો કે 8 × 4 = 84 બરોબર હવે એના પછી સામેમાં પહેલું આપેલું છે એમાં તમને 8 બોક્સ પેન્સિલના આપેલા છે અને છૂટી પેન્સિલો કેટલી આપેલી છે તો ગણો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 કેટલી પેન્સિલો આપેલી છે 9 તો દશકના ખાનામાં આપણે 8 લખીશું અને એકમના ખાનામાં કેટલા આવશે તો કે 9 અરે 8 × 9 = 89 થઈ જાય ને આપણે મોઢે કરીએ તો દશકની જગ્યાએ આપણે 8 લખીએ અને એકમની જગ્યાએ આપણે 9 લખીએ એટલે શું થઈ જશે 8 × 9 = 89 આ એકમનું સ્થાન આ દશકનું સ્થાન બરોબર તો આપણે એકમના સ્થાને 9 લખ્યા દશકના સ્થાને આપણે 8 લખ્યા એટલે આ શું થયું તો કે 8 × 9 = 89 80 8 × 10 = 80 80 માં 9 ઉમેરી તો પણ કેટલા થશે તો કે 89 બરાબર હવે એના પછી નીચે છે 8 બોક્સ પેન્સિલના છે એટલે 8 દશક થયા અને છૂટી પેન્સિલો કેટલી છે તો કે 1 2 3 4 5 ને 6 ગણી તમે તો એ કેટલી પેન્સિલ છે 6 તો દશકમાં કેટલા આવશે 8 અને છૂટી પેન્સિલો કેટલી છે 6 તો એકમના સ્થાનમાં કેટલા આવશે તો કે 6 તો 8 × 10 = 6 એકમ તો અહીંયા કેટલા આવશે તો કે 8 × 6 = 86 આવશે ને દશકના સ્થાનમાં 8 અને એકમના સ્થાનમાં 6 મૂક્યા તો કેટલા થયા 8 × 6 = 86 8 × 10 = 80 અને 6 એકમ એમાં ઉમેરીએ એટલે શું થાય તો કે 86 બરાબર એટલે શું થશે 86 થયા હવે નીચેમાં પણ 8 બોક્સ પેન્સિલના છે અને છૂટી 2 પેન્સિલો છે 1 અને 2 તો આપણે અહીં દશકના સ્થાનમાં કેટલા લખીશું 8 અને એકમના સ્થાનમાં 2 એટલે શું થઈ જશે 8 × 2 = 82 થઈ જશે ને દશકના સ્થાનમાં 8 એકમના સ્થાનમાં 2 એટલે શું થઈ ગયું 8 × 2 = 82 એટલે
એ 8 દશક તો 80 અને 2 એકમ ઉમેરીએ તો પણ શું થાય તો કે 82 80 ને 2 82 બરાબર તો આ હતું તમારે જે દશક અને એકમ છે એની સંખ્યાને આપણે ગણતરી કરીને આપણે ઉદાહરણ પ્રમાણે જે માંગ્યું હતું એ આપણે લખા 25 માં પ્રશ્નમાં બરાબર એના પછી નીચે તમને આવ્યા છે 81 થી 90 ની સંખ્યા છે એ ખૂટતી હોય એ આપણે લખવાની છે પહેલી લાઈન તો તમારે ઘૂટીને જ લખવાની છે એટલે સ્વાધ્યાય પોથીમાં તમે તમારી રીતે ઘૂટીને લખજો હવે નીચેના બોક્સમાં તમને ખાલી 81 આપવામાં આવ્યા છે બાકીની જે સંખ્યા ખૂટે છે એ આપણે લખવાની છે આપણને આઠડા એકડાની લાઈન તો આવડે જ છે બરોબર તો આપણે લખીએ આઠડે એકડે 81 પછી શું આવે તો આઠડે બગડે 82 આઠડે દગડે 83 આઠડે ચોગડે 84 આઠડે પાછડે 85 આઠડે છગડે 86 આઠડે સાતડે 87 બે આઠડા 88 આઠડે નવડે 89 ને નવડે નીંડે 90 બરાબર આ પહેલી લાઈનમાં આપણે 81 આપ્યા હતા બાકીની જે ખૂટતી સંખ્યા હતી આપણે લખી હવે એની નીચેની લાઈનમાં આપણે આઠડે ચોગડે 84 આપવામાં આવ્યા છે બાકીની જે ખૂટે છે એ સંખ્યા આપણે લખવાની છે તો આપણે પહેલાથી જ શરૂઆત કરીશું આઠડે એકડાથી જ આઠડે એકડે 81 આઠડે બગડે 82 આઠડે તગડે 83 આ બધી સંખ્યા કેની પહેલાની થઈ તો કે 84 પહેલાની હવે 84 પછીની સંખ્યા લખીશું આપણે તો 84 પછી શું આવશે તો કે આઠડે પાછળે 85 આઠડે છગડે 86 આઠડે સાતડે 87 બે આઠડા 88 આઠડે નવડે 89 ને નવડે નીંડે 90 બરાબર હવે અહીંયા જુઓ તો આમાં આપણને આઠડે પાછળે 85 આવ્યા છે બાકીની ખૂટતી સંખ્યા લખવાની છે તો આઠડે પાછળે 85 ની પહેલા કઈ કઈ સંખ્યા આવે એ આપણે લખીશું પહેલા આઠડે એકડે 81 થી શરૂ થશે તો આઠડે એકડે 81 આઠડે બગડે 82 આઠડે તગડે 83 આઠડે ચોગડે 84 આ બધી 85 પહેલાની આપણે સંખ્યા લખી હવે 85 પછીની સંખ્યા લખવાની તો 85 પછી શું આવશે તો કે આઠડે છગડે 86 આઠડે સાતડે 87 બે આઠડા 88 આઠડે નવડે 89 નવડે નીંડે 90 આઠડે નવડે 89 થાય 89 નો થાય ઘણા છોકરાઓ એવું બોલે હો બધામાં આપણે 89 એટલે 89 એમ બોલતા હોય ને તો આઠડે નવડે આવે ને ત્યારે શું બોલવા આપણે 89 પણ 89 ન કહેવાય આને શું કહેવાશે 89 બરાબર હવે તમને ના પછી નીચે તમને ટ્રેન દોરવામાં આવી છે એમાં તમને 80+7 80+4 80+2 80+9 ને 80+5 કરીને આપણે સરવાળાનો જવાબ લખવાનો છે બરાબર તો આપણે એના જવાબ લખીશું 80+7 એટલે કેટલા થશે તો 80 માં 7 ઉમેરી તો શું થઈ જાય 8 7 87 80 ને 7 કેટલા થાય તો કે 87 80 81 આ 7 છે 81 82 83 84 85 86 ને 87 હવે તો આપણને મોઢે આવડવા માંડ્યા હોય સરવાળા બરોબર 80 માં 4 ઉમેરી તો કેટલા થાય તો કે 82 83 કેટલા થાય 81 82 83 ને 84 કેટલા થશે 84 બરોબર હવે 80 માં 2 ઉમેરી તો કેટલા થાય તો કે 8 બગડે 82 81 ને 82 થયા ને 82 બરોબર હવે 80 માં 9 ઉમેરી તો કેટલા થાય તો કે 80 પછી 9 ગણી તો 81 82 83 84 85 86 87 88 ને 89 કેટલા થાય 80 માં 9 ઉમેરીએ તો 89 અને 80 માં 5 ઉમેરી તો કેટલા થાય 81 82 83 84 ને 85 તો 80 માં 5 ઉમેરીએ તો 85 થશે બરાબર તો આ હતું તમારું પેજ નંબર 38 એમાં આપણે દશક એકમને ભેગા કરીને લખ્યા પછી છે 81 થી 90 સુધીની ખૂટતી સંખ્યા લખી પછી 80 માં આપણે
બધા ઉમેરી એકમ અને એનો જે સરવાળાનો જવાબ આવે એ આપણે કહીએ બરાબર અને સામેના પેજ ઉપર 39 ના પેજ ઉપર 28 નો પ્રશ્ન આવ્યો છે તરત પછીની સંખ્યા એ પણ આપણે 81 થી 90 ની વચ્ચે જ આપવામાં આવી છે એમાં આપણે આગળની સંખ્યા આપી છે પાછળની સંખ્યા આપણે લખવાની છે બરાબર તો હવે 8 ને 9 ને 81 પછી શું આવે તો આપણે આટલા એકને લાઈન બોલવી પડશે કે સીધું સીધું લખી શકશું હવે તો તમને આવડી ગયું હશે ચાલો આપણે આજે પહેલા વગર લખીશું તો 8 ને 9 ને 81 પછી શું આવશે વિચારો શું આવશે તો 9 ને 9 90 બરાબર હવે 8 ને 1 ને 81 પછી શું આવશે તો કે 8 ને 2 ને 82 હવે 8 ને 4 ને 84 પછી શું આવે તો કે 8 ને 5 ને 85 8 ને 6 ને 86 પછી શું આવે તો 8 ને 7 ને 87 ચલો વિચારતા જાઓ 8 ને 3 ને 83 પછી શું આવશે 81 82 83 ને આઠડે ચોગડે 84 કેટલા આવશે 84 બરાબર આ હતી તરત પછીની સંખ્યા હવે આપણે કઈ સંખ્યા લખવાની છે તો કે તરત પહેલાની તો તરત પહેલાની સંખ્યામાં આપણે પાછળની સંખ્યા એકી હોય એની આગળની સંખ્યા લખવાની હોય બરાબર તો તરત પહેલાની સંખ્યામાં આઠડે પાંચડે 85 આપણે આપેલા છે હવે એની પહેલા કઈ સંખ્યા આવે તો 81 82 83 84 85 તો 85 પહેલા શું હોયલા તો કે આપણે 84 તો 84 કેમ થાય કે આઠડે ચોકડે 84 હવે 83 લખેલા છે તો 83 પહેલા શું આવશે તો કે 81 82 83 તો 83 પહેલા આપણે શું હોયલા 82 તો 82 કેમ થાય તો આઠડે બગડે 82 હવે 87 લખેલા છે તો એની પહેલા કઈ સંખ્યા આવશે તો 87 પહેલા આપણે બોલીએ 81 82 83 84 85 86 87 તો 87 પહેલા આપણે શું ભરેલા 86 તો 86 કેમ થશે તો કે આઠડે છગડે 86 હવે નવડે મીંડે 90 તો એની પહેલા શું આવશે ચલો તમે બોલો જો 81 82 83 84 85 86 87 88 89 ને 90 તો 90 પહેલા શું હોયલા તો આપણે 8 ને 9 ને 89 89 નહીં પણ શું હોયલા 89 8 ને 9 ને 89 બરોબર હવે 8 ને 6 ને 86 પહેલા શું આવશે તો 81 82 83 84 85 86 તો 86 પહેલા શું આવ્યું તો કે 8 ને 5 ને 85 બરોબર તો આ થઈ તરત પહેલાની સંખ્યા હવે 30 માં પ્રશ્નમાં તમને વચ્ચેની સંખ્યા લખવાની છે તો એમાં આગળની અને પાછળની સંખ્યા એકી છે આપણે કઈ સંખ્યા લખવાની વચ્ચેની બરાબર તો 82 પહેલા શું આવે અને 84 શું પહેલા શું આવે તો એ આપણે લખવાનું તો 82 પછી શું આવશે તો 8 ને બગડે 82 પછી 81 82 પછી શું આવે તો કે 83 82 કેમ લખાય તો કે 8 ને ચલે 84 પહેલા શું આવે 8 ને ચલે 82 પછી શું આવે તો કે 8 ને ચલે તો 83 છે બે ની વચ્ચેની સંખ્યા થઈ બરાબર હવે છે 85 તો 85 પછી શું આવશે તો 8 ને 5 ને 85 પછી શું આવે આપણને મોઢે આવડી ગયું કે 8 ને 6 ને 86 આવે 81 82 83 84 85 86 87 પહેલા શું આવે તો કે 86 86 કેમ લખાય તો કે 8 ને 6 ને 86 8 ને 5 ને 85 પછી 8 ને 6 ને 86 8 ને 7 ને 87 પહેલા પણ શું આવે 8 ને 6 ને 86 બે ની વચ્ચે ની સંખ્યા શું છે 85 ને 87 ની વચ્ચે શું આવે તો કે 8 ને 6 ને 86 હવે 2 8 ને 88 પછી શું આવશે તો 8 ને 9 ને 90 કે 89 શું આવશે 89 બરાબર તો 2 8 ને 88 પછી આવશે 89 તો 90 ની પહેલા 89 અને 88 પછી 89 તો 88 ને 90 ની વચ્ચે કઈ સંખ્યા આવે તો કે 8 ને 9 ને 89 બરાબર હવે 8 ને 6 ને 86 પછી શું આવશે 81 82 83 84 85 86 પછી 87 87 કેમ લખાય 8 ને 7 ને 87
तो 88 पहला શું આવે 87 86 પછી શું આવે તો કે 87 તો 86 ની 88 ની વચમાં શું આવે તો કે આઠડે સાતડે 87 બરાબર એ થઈ બે ની વચ્ચેની સંખ્યા તો આ આપણે વચ્ચેની સંખ્યા જોઈ હવે એના પછી તમને 31 માં પ્રશ્નમાં વાંચો અને લખવાનું છે તો એ તમારે જોઈ જોઈને બાજુમાં લખવાનું છે વાંચતા જવાનું અને લખતા જવાનું એમાં લખ્યું છે 8 10 અને 9 એકમ તો કેટલા થાય તો કે 8 ડે 9 ડે 89 તો એ રીતે તમારે જોઈ જોઈને અને વાંચી વાંચીને સારા અક્ષરે બાજુમાં લખી રાખવાનું બરાબર હવે એના પછીનો પ્રશ્નમાં તમને જોડકું જોડવાનું છે તો જોડકા જોડવામાં આપણે 80 વત્તા 4 તો હવે 80 વત્તા 4 છે એને આપણે દસક અને એકમમાં કઈ રીતે લખાય તો 80 એટલે 8 દસક થયા અને 4 શું થયું તો કે એકમ તો 8 દસક ની 4 એકમ આમાં ક્યાં લખેલા છે અહીંયા તો આપણે એ લાઈનની સાથે જોડીશું હવે 8 દસક અને 4 એકમ એટલે કેટલા થાય તો 8 ને 4 84 થશે ને 8 ને 4 84 ને 8 ને 4 84 સાથે જોડી દેશું બરાબર હવે 80 વત્તા 8 છે તો 80 વત્તા 8 માં આપણે 8 દસક ને 8 એકમ થયા ને તો આમાં ક્યાં લખેલા છે તો અહીંયા લખેલા 8 દસક ને 8 એકમ તો આપણે એની સાથે જોડી દઈએ હવે 8 દસક ને 8 એકમ એટલે કેટલા થયા 2 આંકડા 88 થાય ને તો 2 આંકડા 88 ક્યાં છે અહીંયા છે તો એની સાથે આપણે જોડી દીધા હવે 80 વત્તા 2 એટલે શું થયું 8 દસક અને 2 એકમ તો આમાં 8 દસક ને 2 એકમ ક્યાં લખેલા છે તો અહીંયા લખેલા છે તો આપણે એની સાથે જોડી દીધા હવે 8 દસક ને 2 એકમ એટલે શું થાય તો કે આઠડે બગડે 82 આઠડે બગડે 82 ક્યાં લખેલા છે એની સાથે આપણે જોડ્યા પછી છે 80 વત્તા 7 તો 8 દસક ને 7 એકમ આમાં ક્યાં છે તો અહીંયા નીચે લખેલા છે એની સાથે જોડ્યા હવે 8 દસક અને 7 એકમ એટલે શું થશે આઠડે સાતડે 87 અહીંયા લખેલા છે એની સાથે આપણે છોડી દીધા હવે છે 80 વત્તા 3 તો શું થયું 8 દસક ને 3 એકમ એક જ બાકી રહ્યું આની સાથે જોડી દીધો અને 8 દસક ને 3 એકમ એટલે કેટલા થાય તો 8 ને 3 83 એની સાથે જોડી દીધા હવે એના પછી નીચે તમને સંખ્યાના ઓળખવાની સંખ્યામાં તો એમાં તમારે 86 પછીની અને 90 પહેલાની ત્રણ સંખ્યા લખવાની છે તો પછી 86 પછીની ત્રણ સંખ્યા કઈ આવે તો પહેલા આપણે 86 પછીની ત્રણ સંખ્યા લખી તો 86 પછી શું આવે તો કે 87 88 અને 89 ત્રણ સંખ્યા થઈ ગઈ તો આપણે 86 પછીની ત્રણ સંખ્યા લખી 87 88 અને 89 અને 90 પહેલાની સંખ્યા ત્રણ કઈ આવે તો 90 પહેલાની પણ ત્રણ સંખ્યા જ આવશે 87 88 ને 89 બરોબર તો આ તે આ લખી સંખ્યા પહેલાની ત્રણ સંખ્યા અને પછીની એટલે 86 પછીની લખી અને 90 ની પહેલાની આ ત્રણ સંખ્યા આવશે બરોબર ચલો તો આ હતું તમારું પેજ નંબર 38 અને 39 જે તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરથી આ વિડીયોમાં જોઈ સમજીને લખવાનું છે બરાબર બાળકો ચાલો જય શ્રી કૃષ્ણ